नमस्कार टीवी नाइन समाचार साथे हूँ छु शिवानी। सौथी पहला वात महत्वना समाचारनी करवामां आवे तो राज्य में विराम बाद फरी भारे थी अति भारे वरसादनी आगाही हवामान विभागे व्यक्त करी छे। અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે। મધ્ય અને પૂર્વ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારે બંગાળની ખાડીમાં વધુ એક હવાનું હળવું દબાણ સર્જાશે, જેના કારણે 28 ઓગસ્ટે ભારે વરસાદ વરસી શકે છે। મહત્વનું છે કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 89.38% વરસાદ નોંધાયો છે, તેની વચ્ચે વધુ વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી, એક તરફ વરસાદે પોતાનો પહેલો રાઉન્ડ ધમાકેદાર વરસાવી દીધો છે અને ત્યાર પછી અન્ય એક હવાનું દબાણ બનતા ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। 3 દિવસ સુધી વરસાદ વરસશે, અત્યાર સુધી 89.38% વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પર દક્ષિણ ગુજરાત પર મહેર વરસાવી છે મેઘરાજાએ। તેવામાં હવે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, વચ્ચે 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી શક્યતાઓ હવામાન વિભાગે હાલ તો સેવી છે। છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે અને ફરીથી વધુ એક ઇનિંગ માટે હવે વાતાવરણમાં એક દબાણ બની રહ્યું છે અને આ બંગાળની ખાડીમાં બનતા પ્રેશરના કારણે જ ચોમાસું સિસ્ટમ સક્રિય થશે અને મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસશે। લોકો અત્યારે તો વરસાદ વરસે તેવી રાહ જોઈ રહ્યા છે, કારણ કે લાંબા સમયનો વિરામ થઈ ગયો છે, સાથે સાથે ઉકળાટમાં પણ વધારો થયો છે, શહેરોના તાપમાનમાં પણ વધારો થયો છે। તેવામાં મેઘરાજાની વધુ એક ઇનિંગ, જેમાં 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી છે, 26 થી 28 ઓગસ્ટ સુધી આ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બંગાળની ખાડી પર એક દબાણ બન્યું છે, તેના કારણે ચોમાસાનો વધુ વરસાદ પણ વરસી શકે છે। તો આ સાથે ટીવી નાઇન સંવાદદાતા પ્રતિક જાદવ જોડાઈ ગયા છે। પ્રતિક, લાંબા સમયના વિરામ બાદ અને છૂટાછવાયા વરસાદને બાદ કરતા હવામાન વિભાગે હવે ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના। શિવાની, એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને એક લો પ્રેશર સિસ્ટમ છે અને આના કારણે જ આગામી 26 અને 27 તારીખે ગુજરાત રિજિયનમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। ગુજરાત રિજિયનની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ ગુજરાત રિજિયનમાં થાય છે અને આ જિલ્લાઓમાં જ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને 26 તારીખે ભારે વરસાદ વરસી શકે છે, સાથે જ વધુ વાત કરવામાં આવે તો 28 ઓગસ્ટે વધુ એક લો પ્રેશર સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાં સક્રિય થવાની છે અને આ જે લો પ્રેશર સિસ્ટમ છે તેની મૂવમેન્ટની જો વાત કરવામાં આવે તો તેની મૂવમેન્ટ ગુજરાત અને રાજસ્થાન તરફ રહેશે, એટલે આ જે લો પ્રેશર બંગાળની ખાડીમાં સર્જાવાની છે તેનાથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં સારો વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હાલ હજી એ લો પ્રેશર ક્રિએટ નથી થયું। બંગાળની ખાડીમાં લગભગ 28 ઓગસ્ટે આ લો પ્રેશર ક્રિએટ થશે અને તેને ગુજરાત તરફ આવતા લગભગ 2 થી 3 દિવસ થશે, એટલે કહી શકાય કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં વરસાદ છે તે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગમરોડી શકે છે। મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો સમાવેશ આમાં થઈ શકે છે, કારણ કે જે લો પ્રેશર સિસ્ટમ છે તેની મૂવમેન્ટ છે ગુજરાતથી રાજસ્થાન તરફ રહેવાની છે, એટલે ગુજરાત રિજિયનનો મોટાભાગનો ભાગ છે તેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત છે તેનો સમાવેશ આ ભારેથી અતિભારે વરસાદમાં થઈ શકે છે। અત્યાર સુધી લગભગ રાજ્યમાં 89 થી 90% જેટલો વરસાદ વરસ્યો છે અને માત્ર એક જ જિલ્લો એવો છે પોરબંદર જિલ્લો કે જ્યાં આગળ વરસાદની ઘટ જોવા મળે છે, લગભગ 30% જેટલી વરસાદની ઘટ અહીં જોવા મળે છે। લગભગ 12 જેટલા જિલ્લાઓ એવા છે કે જેમાં અત્યાર સુધી 20% થી વધુ વધારે વરસાદ વરસ્યો છે, એટલે કહી શકાય કે રાજ્યમાં હાલ વરસાદની ઘટ નહિવત પ્રમાણમાં જોવા મળે છે। ગત વર્ષની સરખામણી ખૂબ સારો વરસાદ ચાલુ વર્ષે વરસ્યો છે અને અગાઉ જે રીતે લાંબા ગાળાની જે આગાહી હવામાન વિભાગે કરી હતી કે રાજ્યમાં 91% થી ±6% વરસાદ વરસી શકે છે સામાન્યથી વધારે, તેમ અત્યારે હાલ રાજ્યમાં સારો વરસાદ વરસ્યો છે અને આગામી સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। બિલકુલ પ્રતિક, જોડા માટે આભાર। તો હવામાન વિભાગે અત્યારે તો આગાહી કરી છે, આમ તો આ પહેલા જે વરસાદ વરસ્યો ત્યાર પછી ખેડૂતો એવી આશ લગાવીને બેઠા હતા કે હવે મેઘરાજા થોડા ખમૈયા કરે તો અમારા પાકને હવે સારી વૃદ્ધિ મળી શકે છે અને તેવામાં હવે
ફરી એકવાર વરસાદની આગાહી 26 થી 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે અત્યારે સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ખેડૂતોને પણ હવે રાહતના સમાચાર